સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચારે ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી. વિવિધ રાજકીય પક્ષો સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયા. સ્ટેશન નજીક આવેલ સમરસના પ્રતિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. કરજણના દેરોલી પાસે નર્મદામાં 3 લોકો ડૂબ્યા, એકનું મોત જ્યારે અન્ય 2 નો બચાવ. અગ્નિશમન સેવા દિનની ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા ઉજવણી. ભરૂચ ફાયર સ્ટેશન પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ફાયર વાહનોનું પૂજન કરાયું. ચાવજના સોસાયટી વિસ્તારમાં રાજકીય પક્ષોને પ્રચાર માટે પાબંદી. રહીશોએ બેનર લગાડી આક્રોશ વ્યક્ત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. આજે રવિવાર સાથે રજાના દિવસે 50,000 થી વધુ શ્રદ્ધાળુ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટ્યા. વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો. હરણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓની સંખ્યા વધારવા સાથે લાઈફ જેકેટ ફરજિયાત કરાયા. ભરૂચના નર્મદા માર્કેટમાં આગ લાગતા દોડધામ. બંધ ગોડાઉનમાં પડેલા થર્મોકોલમાં લાગી આગ, આગમાં કોઈ જાનહાનિ નહીં. જીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 133મી જન્મ જયંતિ ની ભરૂચ શહેર સહિત જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે વિવિધ રાજકીય પક્ષોને સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે વિવિધ રાજકીય પક્ષોને સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા. 14 એપ્રિલના રોજ દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો છે. બાબા સાહેબ આંબેડકરે તેમના સમગ્ર જીવન દરમિયાન સમાનતા માટે સંઘર્ષ કર્યો, તેથી તેમના જન્મ દિવસને સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સમરસતાના પ્રતિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સ્ટેશન સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દલિત મોરચા, ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો, ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ આટોદયા, વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત બાબા સાહેબના પ્રતિમાને ફુલાર કર્યા. ડૉક્ટર બાબા સાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનવા પર ખૂબ ભાર મૂક્યો છે. સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે, મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો. અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે એક ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને તમામ સમાજ લોકોના એક સર્વાંગી વિકાસ થાય
એને ધ્યાનમાં રાખીને, દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે. આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યોને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે તેમની તસવીર પર અને ત્યારબાદ સ્ટેશન ખાતે આવેલ પ્રતિમા પર પણ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ હાજર રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પી તેમના સ્મરણો યાદ કર્યા હતા, જેમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકાના વિપક્ષના દંડક હમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ઉપરાંત જિલ્લામાં દલિત સંગઠનો અને હોદ્દેદારો સહિત સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરી તેઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. ભારત રત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે આજની 133મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ખાતે બાબા સાહેબની પ્રતિમાએ અમે ફૂલ અર્પણ કર્યા છે. સાથે સાથે જે બાબા સાહેબનું સપનું હતું, એમણે જે સંવિધાન રચીને દેશને ઘડતર કરવાનું જે સપનું જોયું હતું, એ સપનું આજે આઝાદીના 75 વર્ષ થયા છે છતાંય સંવિધાનિક પદો પર રહેનારા લોકો એ મારા જેવા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય, તમામ લોકો આજે પણ સંવિધાનની અમલવારી જે થવી જોઈએ તે થઈ નથી. આજે પણ જે દેશમાં ઘણી જગ્યાએ આજે પણ અસ્પૃશ્યતા છે, ઊંચ નીચના ભેદભાવો છે, ત્યારે અમે આપણા માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ. આજે માત્ર ફૂલહાર કરીને આપણે છૂટા નથી થવાનું, પણ બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે, આવનાર દિવસોમાં લોકતંત્ર બચાવવા માટે તમામ લોકોએ પોતાના ઘરેથી આગળ આવવું પડશે, તમામ દેશના નાગરિકોએ આગળ આવવું પડશે અને સમાનતા જળવાય, રાષ્ટ્રભાવના જળવાય અને જે બાબા સાહેબનું સપનું હતું એ સપનું પૂરું થાય એ પ્રયત્ન બધાએ આજના દિવસે કરવા પડશે અને સંકલ્પ બધાએ લેવા પડશે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમત ગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય સુરભિ શિખર બંગલોઝ પાસે ભોલાવ ભરૂચ, મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. કરજણ તાલુકાના ડેરોલી ગામની નર્મદા નદીમાં ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના 3 યુવાનો નદીમાં સ્નાન કરવા જતા ડૂબ્યા હતા, જેમાંથી 2 યુવાન સમય સૂચકતાથી નીકળી ગયા હતા, જ્યારે એક યુવક નર્મદા નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. કરજણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ડૂબેલા યુવાનનો મૃતદેહ રાત્રે શોધી કાઢવામાં આવ્યો. કરજણ તાલુકાના દેરોલી ગામે આવેલ નર્મદા નદીના સામે કિનારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની હદ આવેલી છે, જેમાં ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના 3 યુવાનો સાંજે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા, ત્યારે નર્મદા નદીમાં રેતીની લીઝોના લીધે પડેલા ખાડામાં 3 યુવાનો ડૂબ્યા હતા, જેમાં 2 યુવાનો નદીના પાણીમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે એક યુવક અભારા હુસૈન મહંમદ મલિક નામનો યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.
ઘટના અંગે કરજણ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ લાપતા યુવકની શોધખોળ શરૂ કરી હતી, જેમાં રાત્રે 8 વાગ્યે અભારા હુસેન મહંમદ મલિકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહને કરજણ સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવ્યો હતો. યુવાનના મોતના પગલે ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા. અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1-10 તથા 11-12 આર્ટસ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1-12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. તારીખ 14 એપ્રિલ 1944 રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલ દારૂગોળો તથા અન્ય જ્વલનશીલ માલ સામાન ભરેલ એક SS-4 સ્ટાઇકિન બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું. કુદરતી હોનારત અને માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14 એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર સ્ટેશનમાં ફાયરના સાધનોને ફુલહાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અગ્નિશમન દિનની ઉજવણી કરી હતી. ઇમરજન્સીના સમય ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા ફાયર બ્રિગેડ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભરૂચ ફાયર બ્રિગેડ, ભરૂચ નગરપાલિકા. આજે આપણે 14 એપ્રિલ એટલે કે ફાયર ડે આજે ઉજવવામાં આવે છે. એનું એક કારણ છે, આપણે 1944ની અંદર મુંબઈ ડોકયાર્ડમાં એક જહાજ આવેલ, એની અંદર યુદ્ધના યુદ્ધ માટેના સામગ્રી હતી. ગોળા બારૂદ હતો અને રૂની ઘાસડીઓ હતી. એની અંદર કોઈ કારણોસર ફાયર થયેલ અને એની અંદર 1944ની અંદર 66 જેટલા ફાયરના જવાનો શહીદ થયેલા. એના ધ્યાનમાં એટલે કે એના 14 એપ્રિલના દિવસને ધ્યાન પર રાખી અને આજે આપણે ફાયરની અંદર શહીદ અથવા તો શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. સમસ્યાથી પરેશાન રહીશોએ ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોને પાબંદી ફરમાવતા બેનરો લગાડીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
આગામી લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ લોકો પોતાની સમસ્યાઓના મુદ્દે રાજકારણીઓને આઈનો દેખાડી રહ્યા હોય તેમ વિવિધ મુદ્દે કેટલાય વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર રાજકીય પક્ષોના કાર્યકરોને તેમના વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી રહી છે. આવો જ એક વિસ્તાર ભરૂચના પરાસામાં ચાવજના વિકાસ સાથે સોસાયટીના નિર્માણ થયા છે, પણ પ્રાથમિક સુવિધાનો અભાવ વર્ષો બાદ પણ આ સોસાયટી વિસ્તારમાં છે, જ્યાં ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ના હોય તે મુદ્દે હવે રહીશો આક્રમક બન્યા છે. તેમના વિસ્તારમાં આ અંગે કોઈપણ સત્તાકીય પક્ષ ધ્યાન ના આપતું હોવાનું જણાવી કોઈએ પણ અમારા વિસ્તારમાં મત માંગવા માટે કે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાડી રાજકીય પક્ષો સામે આક્રોશ ઠાલવી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. એક તરફ તંત્ર મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે, તો બીજી તરફ સમસ્યાઓના કારણે વિવિધ વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ મળી રહી છે. તે તંત્ર અને રાજકીય પક્ષો માટે ચેતવણી રૂપ ગણી શકાય, ત્યારે ખરા અર્થમાં નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે કામગીરી કરવામાં આવે તે આવશ્યક છે. પેલા 10 વર્ષથી આ એરિયામાં રહું છું, ચાવજ એરિયામાં, અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા, ત્યાર પછી ઉદ્ભવ એપાર્ટમેન્ટ થયું છે, પણ અહીંયા હજુ સુધી ગટર લાઈન આવી નથી. દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે, સરપંચ આવે છે, પણ અમને ગટર લાઈનનું બધા શું છે બાના બાતાને જાય છે, વોટ લઈને જતા રહે છે, પણ ગટર લાઈન અમને આપતા નથી. માટે અમે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરી અને અમે 5 જગ્યા પર અરજી આપેલી છે, પણ હજુ સુધીનો કોઈ નિકાલ આવ્યો નથી. ભાવિકા મકવાના, ઉદ્ભવ રેસિડેન્સીમાં રહું છું. અમારે અહીંયા ગટરની સુવિધા નથી, ગમે ત્યાં પાણી નીકળે છે. અમારે છોકરાને નીચે રમવા લાવવા હોય તો પણ આવી શકતા નથી, કારણ કે અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે, મચ્છર હેરાન કરે છે બધાને. અમારે ખુદને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી અમે લોકો. અમારે અહીંયા ગટરનો બહુ જ પ્રોબ્લેમ છે, પાણી દરેક ફ્લેટનું પાણી બહાર આવે છે. ઘણી બધી રજૂઆત કરી છતાંય કોઈ જોવા આવતું નથી, અને હવે તો કોઈ આવશે તો અમે એને વોટ પણ નહીં આપીએ, કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે. અમારે ગટર લાઈન જોઈએ, ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું, નહીં તો અમારા વિસ્તારમાં કોઈને આવવા દઈએ નહીં. ધ્યાન આપ્યું નથી, અને જે બાબતે હવે પછી હાલ પણ જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે આગળ પણ વિવિધ પ્રોગ્રામો કરવાના છીએ. બધા ભેગા મળીને પંચાયત ઓફિસે જઈશું, એમએલએ સાહેબ પાસે જઈશું, અને તમામ જગ્યાએ અમે જનસંપર્ક પ્રોગ્રામ કરવાના છે, અને જેથી હજુરોજ અમે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ તમામને કે જો અમારી સમસ્યાનું વહેલામાં વહેલું નિરાકરણ ન થાય તો અમે કોઈ પણ મત આપવાના નથી, કે મત આપવો માંગવા માટે કોઈ પણ સત્તાકીય પક્ષે અમારા વિસ્તારમાં આવવું નહીં, અને જો આવશે તો એમનું અપમાન કરવામાં આવશે એવું અમે માધ્યમ દ્વારા જણાવીએ છીએ. નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારે તારીખ 8 એપ્રિલથી શરૂ થયેલી પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે, ત્યારે વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હરણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓની સંખ્યા વધારવા સાથે જ લાઈફ જેકેટ ફરજિયાત બનાવ્યા છે, ત્યારે આજરોજ રવિવાર અને પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી રજાના દિવસે 50,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. શહેરાવથી તિલકવાડા વચ્ચે હંગામી પુલ હજી અધૂરો હોવાને કારણે પરિક્રમાવાસીઓને 2 સ્થળેથી બોટમાં નદી પાર કરવાની ફરજ પડી રહી છે. અંગ દઝાડતી ગરમીમાં બોટમાં બેસવા માટે પણ લાંબી કતાર લાગી રહી છે અને તેમાં અનેક શ્રદ્ધાળુઓને બેભાન થવાની પણ સંભાવના રહેલી છે. શહેરાઓ અને રેંગણઘાટ ખાતે બોટની રાહ જોવામાં શ્રદ્ધાળુઓ બેભાન ન થઈ જાય તે માટે ચાલુ વર્ષે મોટા ડોમ બનાવવામાં આવ્યા છે. ડોમમાં બેસીને શ્રદ્ધાળુઓ બોટમાં બેસવામાં તેમનો વારો આવવાની રાહ જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ઘાટ પર બેરિકેડ મૂકીને શ્રદ્ધાળુઓ કતારબદ્ધ રીતે બોટમાં બેસે તેવું આયોજન કરાયું છે. રાજ્યમાં હીટવેવની દર્શાવેલી શક્યતાઓને ધ્યાને રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે રામપુરા રણછોડરાયજી મંદિર ખાતે તથા શહેરાઓ તિલકવાડા અને રેંગણઘાટ ખાતે ORS સહિત પ્રાથમિક સારવારની દવાઓના પૂરતા જથ્થા સાથે રાત દિવસ આરોગ્ય કર્મીઓની ટીમ ગોઠવવામાં આવી છે. પરિક્રમાવાસીઓના સંભવિત ધસારાને પહોંચી વળવા માટે તંત્રએ તૈયારીઓ કરી છે, જેમાં શહેરાવથી તિલવડ અને વેંગણથી રામપુરા આવવા માટે બંને ઘાટ પર 35-35 મળી કુલ 70 બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ઘાટ ખાતેથી સરળતાથી ટિકિટ મળી રહે તે માટે ટિકિટ બારીની સંખ્યા વધારીને 8 કરી દેવામાં આવી છે. અત્યાર સુધી રામ ભરોસે નાવડીઓ લાઈફ જેકેટ વગર દોડતી હતી. નાવડીમાં ઘેટા બકરાની જેમ ખીચોખીચ મુસાફરો ભરતા હતા, પણ હવે તેના પર પ્રતિબંધ મુકાયો છે. ચારેય ઘાટ ખાતે હોડીમાં મુસાફરી કરતા ભાવિકો માટે લાઈફ જેકેટની પૂરતી
માત્રામાં વ્યવસ્થા કરવામાં આવશે. નદીના પટમાં પદયાત્રીઓ સરળતાથી ચાલી શકે તે માટે કેડી પણ બનાવવામાં આવશે. તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ડિહાઇડ્રેશન તથા હીટ સ્ટ્રોકના બનાવોને રોકવા માટે 250થી વધારે કર્મચારીઓને વિવિધ પોઈન્ટ પર તૈનાત કરાયા છે. રામપુરાથી શરૂ થતી પરિક્રમાના 14 કિલોમીટરના રૂટ પર 7 સ્થળે આરોગ્ય વિભાગના કેમ્પ રાખવામાં આવ્યા છે. અહીં સલામતીની પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે. ખડે પગે એનડીઆરએફની ટીમ પણ સુંદર કામગીરી કરી રહી છે. જય બોલે ગ્રુપના કલમ વસાવા કે જેઓ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે તેમના દ્વારા અને એમની ટીમ દ્વારા સેવાકીય ભાવના સાથે શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તા ભોજનની વિનામૂલ્યે સુંદર વ્યવસ્થા કરાઈ છે. લોકોનો દાનનો પ્રવાહ ત્યાં વધતો જઈ રહ્યો છે. સાથે બોટની વ્યવસ્થા સહિત સ્નાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. આ વખતે નર્મદા નદીના કિનારે પાઇપલાઇન દ્વારા ફુવારા બનાવી શાવર બાથનો આનંદ શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે. ત્યારે એનડીઆરએફ વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો જેમાં ટીમ કમાન્ડર અને એઆઈએસ સહિતનાઓનો સમાવેશ થાય છે જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા શહેરાવ તિલકવાડા અને રેંગણઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રામપુરા શહેરાવ તિલકવાડા અને રેંગણઘાટ ખાતે 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. અમે નર્મદા પરિક્રમા 2012થી કરીએ છીએ. આ લગભગ અમારી કેટલામી 10-11મી પરિક્રમા હશે. અમે રેગ્યુલર કરીએ છીએ અને અમને એટલો અંદરથી જ આનંદ થાય છે અને અમારી શ્રદ્ધાથી અમે લોકો કરીએ છીએ પરિક્રમા. આજે જ પરિક્રમાનો પહેલો દિવસ હતો ઉત્તરવાહિનીનો, જ્યારે આજે દીપ પ્રાગટ્ય હતું. સવારમાં દીપ પ્રાગટ્ય કરીને અમે લોકોએ 4:30 પરિક્રમા ચાલુ કરી. જ્યારે 10 વાગે અહીંયા પહોંચી ગયા તો રસ્તામાં બી બધા સાથે સાથે માણસો બી એટલો ઉત્સાહ અમને આપતા ગયા કે અમે પરિક્રમા આરામથી પૂરી કરી અને અહીંયા અત્યારે પહોંચી ગયા અને હવે સજ્જ પહોંચી જશે શાંતિ. એનું મહત્વ એવું છે કે આટલી 14 કિલોમીટર તમે કરી અને આખી નર્મદા મૈયાની પરિક્રમા કરવાનું પુણ્ય મળી શકે છે આ મહિનાની અંદર, એટલે એનું ખાસ મહત્વ છે. અને ખાસ કરીને અમે લોકો તો 2012થી પરિક્રમા કરીએ છીએ ફેમિલી સાથે જ, અને ફેમિલી સિવાય અમારા સૌરાષ્ટ્રમાંથી આવતા મહેમાનોને પણ હું આમંત્રણ આપું. બોમ્બેથી બી મહેમાનો આવે, અમે સાહેબ તલપા પણ હોય છે, ક્યારે કરવાની છે. અને આ પરિક્રમાનો મુખ્ય ફાયદો તો કંઈ નહીં શકે પણ આનંદ જે કહેવાય, અંદરથી જે આનંદ પ્રગટે, કુદરત સાથે રહેવાનો આનંદ અને ધાર્મિક આનંદ, એ બહુ મહત્વનો છે. અને શરૂઆતમાં તો શું બહુ પબ્લિકમાં જાણીતી નહોતી, એટલે પબ્લિક સેલ્ફ ડિસિપ્લિનથી પરિક્રમા ચાલતી હતી અને મસ્ત હતી. પણ હવે પબ્લિક વધવા માંડીને ખાસ કરીને મારો આગ્રહ એવો છે કે લોકો રવિવારનો અપેક્ષા બહુ રાખે. સન્ડે સેટરડે સન્ડે એમાં 10-10 હજાર 50-50 હજાર માણસો થઈ જાય. એવું ના કરવા માટે પબ્લિકને એક વિનંતી છે કે ભલે એક રજા બગડે પોતાની, પણ એક રજા મૂકીને બાકીના દિવસો આવો, એટલે અડધો પ્રશાસનનો ભાર થોડો અડધો હળવો થઈ જાય. રવિવારે 5 હજાર માણસો આવતા હોય તો 2 હજાર થઈ જાય. થોડું આપણે બી એ ડિસિપ્લિન સમજવું જોઈએ. અને પ્રશાસનની આ વખતની વ્યવસ્થા જોઈ છે મેં, તંબુ અત્યારથી તૈયાર થઈ ગયા છે, બહુ ભવ્ય છે. અને અમે સવારે 4 વાગ્યાથી પરિક્રમા ચાલુ કરેલી, અત્યારે 10:30 પહોંચી ગયા છીએ, એટલે તાપ બી ના લાગે. એટલે થોડું પોતાનો ડિસિપ્લિન રાખવો પડે, થોડું આપણને મેનેજમેન્ટ તરફથી ફાયદો મળે છે અને બોટની વ્યવસ્થા પણ આ વખતે રેગ્યુલર સારી હોય છે. ભરૂચના નર્મદા માર્કેટમાં બંધ પડેલ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચના નર્મદા માર્કેટમાં શનિવારની સમી સાંજે આગનો બનાવ બન્યો હતો. નર્મદા માર્કેટમાં આવેલ અને લાંબા સમયથી બંધ પડેલ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી રહી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો સહિત જીએનએફસી ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર ભારે જહેમત બાદ 1.25 કલાક બાદ ફાયર ફાઈટરોએ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બંધ ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગ વિકરાળ બની હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. હાલ ભરૂચ નગરપાલિકામાં ફાયર કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ ફાયર કોલ અટેન્ડ કરેલું છે અને અત્યારે હાલમાં કોઈ જાતનું કોઈ નુકસાન નથી અને કોઈ જાતની કોઈ જાનહાનિ નથી. અને અત્યારે 5 ફાયર ટેન્ડર જીએનએફસી ભરૂચ પ્લસ ગેલ ઇન્ડિયા લિમિટેડ ભરૂચ અને 3 ભરૂચ નગરપાલિકાની ફાયરના બાઉઝર અને મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર સાથે અત્યારે હાલની કન્ડિશનમાં આગ સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે. કોઈ જાતનું દિલ્હી પબ્લિક સ્કૂલ ભરૂચ વેલકમ્સ યુ ટુ બી અ પાર્ટ ઓફ વન ઓફ ધ એશિયાઝ લાર્જેસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન.
Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities, including fully air-conditioned classroom with ergonomic furniture, and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience, and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths, and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading, as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS School also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. લોક સભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે એજીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે એજીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકના પ્રારંભે કલેક્ટર તુષાર સુમેરાએ ખર્ચ ઓબ્ઝર્વર રામકુમાર યાદવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ખર્ચ નિરીક્ષકને 22 ભરૂચ સંસદીય મત વિસ્તારના વિવિધ પાસાઓ અંગે અવગત કરાવ્યા હતા. ખર્ચ નિરીક્ષકે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા જિલ્લાના 1 વિધાનસભા મત વિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રો, મતદારોની સંખ્યા વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે ખર્ચ દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ અને તેમને આપવામાં આવેલી તાલીમો, રાજકીય પક્ષો, બેંક પ્રતિનિધિઓ, પ્રિન્ટિંગ પ્રેસ માલિકો વગેરે સાથે થયેલી બેઠકો, સી વિજિલ, એનજીએસપી અને 1950 હેલ્પલાઇન પર આવેલી આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી, એફએસટી, એસએસટી, વીએસટી, વીવીટી ટીમો, જપ્ત કરાયેલા દારૂ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી તથા તમામ વિધાનસભા મત વિસ્તારોમાં થઈ રહેલ ખર્ચ નિરીક્ષણની કામગીરીની સંબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ એક્સપેન્ડિચર મોનિટરિંગને લગતા પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન કરી આપ્યું હતું. તેમણે જણાવ્યું કે લોકશાહીનો પાયો એવી ચૂંટણીની પ્રક્રિયા યોગ્ય, ન્યાયી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ સહિતની બાબતોનું નિરીક્ષણ અતિ અગત્યની કામગીરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ, ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવીએ છીએ, તે જરૂરી છે. આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરવા સાથે બિનજરૂરી રીતે સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા સર્વે અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલા નોડલ ઓફિસરો સહિત ખર્ચ નિરીક્ષણની કામગીરી સાથે સંકળાયેલા
અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર તથા જિલ્લામાં રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેતા રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અગ્રણીઓ અને મહિલાઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ તથા રાજા રજવાડા અને સમાજની માતા બહેન દીકરીઓ વિશે અનુચિત ટિપ્પણીના વિરુદ્ધમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન રાજપૂત છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે ટિકિટ રદ કરવી. સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચના રાજપૂત સમાજના યુવા આગેવાન વીરપાલસિંહ અટુદરિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા સહિત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આજે ભરૂચ જે લોકસભાની જે બેઠક છે ત્યાં જોવા જઈએ તો ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, જે મોવડી મંડળ છે, એના દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ભરૂચ જે છે તેમાં પણ ક્ષત્રિય સમાજની ખૂબ સારી એવી વસ્તી છે. અને આવનાર દિવસોમાં અમે આ માધ્યમથી સ્પષ્ટ મેસેજ આપીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટનો વિરોધ એ ગુજરાતના દરેક ગામડે ગામડે થઈ રહ્યો છે. અને અમારી સ્પષ્ટ માંગણી એક વ્યક્તિ વિશેષ તરીકે જ છે કે પરસોત્તમ રૂપાલાની જ તમે ટિકિટ રદ કરો, બાકી અમારે બીજી સીટ ઉપર તમને હેરાનગતિ નથી કરવી. પછી જો આવનાર દિવસોમાં તમે અમને મજબૂર કરશો તો ચોક્કસપણે કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ ને જ્યારે અસ્મિતાનો સવાલ છે, ક્ષત્રિય સમાજના જ્યારે સ્વાભિમાનનો સવાલ છે, ક્ષત્રિય સમાજના જ્યારે સ્વમાનનો સવાલ છે, ત્યારે અમે પણ પાછી પાની નહીં કરીએ. અને આ વિરોધ એ ફક્ત પછી ગુજરાત પૂરતો પણ નહીં રહે, એ રાજસ્થાનમાં પણ એની અસર પડશે, ઉત્તર પ્રદેશની અંદર પણ અમારા ક્ષત્રિય સમાજ છે, તેની સાથે સાથે હરિયાણા હોય તો જાત છે. તો આ બધા જ એવા રાજ્યો છે કે જ્યાં ક્ષત્રિય સમાજને જે રજવાડાઓ હતા 562 દેશી રજવાડાઓ, એ દેશી રજવાડાઓમાં પણ અમે તમામ રજવાડાઓને અત્યારે એ પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. કેમ કે જે અપમાન કરવામાં આવ્યું છે એ મહારાજાનું અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે એ બધા જ રજવાડાઓને અમે પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. અને એવું બિલકુલ નહોતું કે ખાલી ક્ષત્રિય સમાજના જ રજવાડાઓ હતા, એમાં પાટીદાર ભાઈઓના પણ રજવાડા હતા, અમે તેને પણ સાથે લઈને ચાલીશું, અન્ય સમાજના જે રજવાડા હતા એને પણ સાથે લઈને ચાલીશું. એટલે આજે ક્ષત્રિય સમાજની સાથે જોવા જઈએ તો 18 વરણ એ ખભોથી ખભો મિલાવીને ઊભું છે. આજે તમે જોયું હશે કે રાજકોટ ખાતે જ્યારે ગતરોજ એક જે ભારતીય જનતા પ્રેરિત એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કાઠી સમાજના એક આગેવાને આવી અને ભારતીય જનતા પાર્ટીને એને સપોર્ટ કરવાની વાત કરી, તો આજે ઉપરાઉપરી 2 પ્રેસ કોન્ફરન્સ થઈ, જે કહી શકે કાઠિયાવાડ એટલે કે ભાઈ કાઠી અને
કાઠિયાવાડનું તો નાક કહેવાય એવા કાઠી રાજપૂત સમાજના ભાઈઓએ અને અગ્રણીઓએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ અમે એક ક્ષત્રિય સમાજની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ, ક્યાંય પણ અમારામાં ફાટા નથી. જે રાજપૂતો છે એને ક્યાંક આ ગતરોજ જે પ્રેસ કોન્ફરન્સ કરી હોય એ પ્રકારની વાત એમને મૂકી છે. એટલે 18 વરણને અમે સાથે લઈને ચાલી રહ્યા છીએ ત્યારે આના માઠા પરિણામ એ પછી ભોગવવાનો વારો એ ચોક્કસ પણ આવશે. એટલે ફરીથી કહીએ છીએ કે તમે પરિણામ બદલો, તમે અત્યારે ટિકિટ બદલો, બાકી એને અત્યારે અમે પરિણામ બદલી નાખીશું. અને આ વાત એ ના માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી, કારણ કે કોઈ પણ દીકરી ઉપર ટિપ્પણી કરવી, મા બહેનો ઉપર ટિપ્પણી કરવી એટલે ખાલી ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ છે એવું નથી. તમામ સમાજ એવું કહે છે અમને કે આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. અને અનેક સમાજો એ અમને ટેકો પણ જાહેર કરી ચૂક્યા છે. આજે હું અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા અને સહયોગી સંસ્થા દ્વારા આજે આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં જે ધનમિદની ઉમટી છે એને મળવા માટે, બધાના દર્શન કરવા માટે સંકલન સમિતિની આ વાત રજૂ કરવા માટે આવ્યો છું. અને અમારી આ એક જ માગણી છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાનું નામાંકન રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. હજુ પણ અમે ભાજપ હાઈકમાન્ડને કહેવા માગીએ છીએ કે મોડું થયું નથી તો એ નામાંકન પત્ર ભરે જ નહીં એવી કાર્યવાહી એ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ કરે. અને જો એમનું નામાંકન પત્ર ભરવામાં આવશે તો અત્યારે અમે ભાગ એક, અમે આ આંદોલનના બે ભાગ પાડ્યા છે, પાર્ટ વન અને પાર્ટ ટુ. તો અત્યારે પાર્ટ વન ચાલી રહ્યું છે. જેવું એમનું નામાંકન ભરાશે એટલે અમે સંકલન કોર કમિટી અને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ભેગી થઈ અને નક્કી કરીશું. આવતીકાલે 14 તારીખના રોજ 14/4/2024ના રોજ રાજકોટથી 15 કિલોમીટર દૂર રતનપર ગામનું નામનું ગામ છે, તાલુકો રાજકોટ, ત્યાં અમારું મહાસંમેલન, ક્ષત્રિય અસ્મિતા સંમેલન મહાસંમેલન એ થવા જઈ રહ્યું છે. અને મને જે સમાચાર મળે છે એ પ્રમાણે વિશાળ સંખ્યામાં જન મેરામણ, આપણે પ્રજાનો ઉમટેલો સમુદ્ર આવતીકાલે આપને જોવા મળશે. અને એના માધ્યમથી અમે પુનઃ આ જે ભાજપનું હાઈકમાન્ડ છે એને વિનંતી કરીશું. આપ સૌ, હું લેટ થયો બધો દિલગીર છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. હવે કદાચ એ ભાજપનું પેટનું પાણી નથી હલતું, એ તમને કદાચ શબ્દોમાં દેખાતું છે, વાસ્તવમાં પેટનું પાણી હલી ગયું છે અને પગ નીચેથી ધરતી પણ ખસી જઈ છે. અને જો એ આખા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજો જે ટેકો આપી રહ્યા છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે તો એનું મોટું નુકસાન. અત્યારે તમે ખાલી રાજકોટ પૂરતી વાત કરીએ છે, પણ જો અમારી વાત નહીં માને, પ્રજાની લાગણી, ક્ષત્રિય સમાજની લાગણી નહીં માને તો પછી એને એનું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે.
24 ને બુધવાર ના રોજ શ્રી રામનવમી ના દિવસે નેત્રંગ ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા નગર માં યોજાશે. નેત્રંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 17 એપ્રિલ 2024 ને બુધવારના રોજ શ્રીરામનવમીના દિવસે નેત્રંગ ભગવાન શ્રીરામની શોભાયાત્રા નગરમાં યોજાશે. શોભાયાત્રા અંગે શ્રીરામ ભક્તો દ્વારા ઘરે ઘરે ફરી આ શોભાયાત્રાને ભવ્યાથી ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રીરામનવમીના રોજ બપોરે 3 કલાકે જલારામ મંદિર ગાંધી બજારથી ભગવાન શ્રીરામ નેત્રંગ નગર ચર્યાએ નીકળશે. જે જલારામ ફળિયું, જવાહર બજાર, 4 રસ્તા, જૈન બજાર, રાધાકૃષ્ણ મંદિરે સમાપન કરવામાં આવશે. નેત્રંગના ઇતિહાસમાં નામ નોંધાય એ પ્રમાણેની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેવી જ શોભાયાત્રા રામનવમીમાં થાય એવા અમે હિન્દુ સમાજ પ્રયત્નો કરી રહ્યા છે, જેની ઠેર ઠેર તૈયારીઓ પણ ચાલી રહી છે. અને સમસ્ત હિન્દુ સમાજના આજુબાજુના ગામડાથી લઈને નેત્રંગ પંથકના તમામ લોકો, હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં જોડાય એવી અમે હિન્દુ સમાજ થકી નમ્ર અપીલ કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ. જય શ્રી રામ. આપણે બધા જ કોઈ પણ સંજોગોમાં ગમે એવા આપણા પોતાના વ્યવહારિક કાર્યો બંધ રાખીને પણ આ શોભાયાત્રામાં સહભાગી થઈએ અને એ રીતે આપણે પણ એવી ભક્તિ અદા કરીને આપણે આપણા આત્માનું ઋણું કરી શકીએ અને રામચંદ્ર ભગવાનને સરસની આપણે એને પ્રતિષ્ઠા થઈ છે અને એનો મૂળ દિવસ જન્મદિવસ આવે છે, તો એ દિવસે આપણે આપણા જે કંઈ અંતરમાં જે કોઈ સંકલ્પો હોય, પ્રાર્થના હોય, જે ઈચ્છાઓ હોય એ ભજન કરતાં કરતાં સંકલ્પો કરીને સરસનું આ શોભાયાત્રામાં લાભ આપણે સહજોડાઈએ એવી તમને સૌને વિનંતી છે. આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ છે, જે નેત્ર સંબંધિત નાનામાં નાની સમસ્યાને ઓળખી શકે છે. હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયા વિસ્તારના લોકોનું મોતિયાનું ઓપરેશન મફત કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત 2026 સુધી સંપૂર્ણ ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને 2026 સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય આ વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી રૂપે આ મશીનનું અનુદાન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં શેઠ થાયરી અને જેની ડેલા ગુર ઓનિરરે તથા જયાબેન મોદી હોસ્પિટલના નિષ્ણાંત નેત્રરોગના નિષ્ણાંત ડોક્ટર તૃપ્તિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. AIDS ના જનરલ મેનેજર ડોક્ટર નિનાદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોર્નિયલ બ્લાઇન્ડનેસ અંધત્વ નિવારણ માટેના પ્રયત્ન કરી રહ્યા છે, જે મિશન મોડમાં કામ કરી રહ્યા છે, તેમાં ખૂબ જ સહાય મળશે અને આ મશીનથી પેશન્ટ્સને ટચ કર્યા વગર, અડ્યા વગર ઘણા બધા વિવિધ પ્રકારના રિપોર્ટ્સ પણ એમાંથી નીકળી શકે છે. ઝામર ખાસ કરીને જે છે એના પેશન્ટ્સનું અને એ પ્રકારના અલગ અલગ નેત્ર રોગોનું નિદાન સચોટપણે અહીંયા થઈ શકશે. પેશન્ટ્સને જે સુવિધાઓ મળશે એ સાથે સાથે જે અત્યારે તકલીફો પડે છે કે જેમાં ખૂબ જ દૂર સુધી જવું પડે છે, ખર્ચાળ ટ્રીટમેન્ટ થાય છે, એ બધી જ અગવડોનો અંત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની આ સુવિધાઓ દ્વારા આવશે. અને આ અનુદાન બદલ હું થેરી અને ઝેરી બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અસ્તુ. દૂસરા હમ લોગોને અભી હમારે જીતની ભી ઝામર કી જો ફેસિલિટીઝ હૈ, ગ્લોકોમા, કાલા મોતિયા, ઉસકી ભી ફેસિલિટીઝ અબ હમ કાફી ઝ્યાદા ઇન્ક્રીઝ કર રહે હૈ જયાબેન મોતી કે અંદર, તાકી હમારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ, અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ ઓર નિયર બાય જીતને ભી ગાંવ હૈ ઓર જીતને ભી એસે લોગ હૈ જો ઇતની મહેંગી સુવિધાએ સુરત વડોદરા મેં જો લોગો કો જાના પડતા થા વો સબ હમ યહાં પર અબ ઉપલબ્ધ કર રહે હૈ, તાકી હમ લોગ એક બહોત હી લેસ રેટ પર, ન્યૂનતમ રેટ પર સર્જરીઝ, ઇન્વેસ્ટિગેશન્સ, જીતની ભી જાંચે હૈ હમારે પાસ કીકી કે કોર્નિયા પેશન્ટ્સ કે લિયે, ગ્લોકોમા પેશન્ટ્સ કે લિયે અબ સબ કુછ ઉપલબ્ધ હૈ. તો જિનકો ભી સર્જરીઝ, જિન લોગો કા ભી એસા હૈ કે હાઈ રેટ્સ કે વજહ સે દૂર જાના પડતા થા, વો સબ હમારે પાસ અબ યહાં પર ઉપલબ્ધ હૈ. તો આપ સબ લોગ પ્લીઝ યહાં પર જયાબેન મોદી કે અંદર હમારા જો યે મિશન હૈ કે હમ લોગો 2026 તક
आँखों से रिलेटेड जितनी भी प्रॉब्लम्स हैं हम दूर करना चाहते हैं उनमें हमें सहयोग कीजिए। और हमारा एक मशीन भी अभी ऐड ऑन हुआ है जिसके अंदर हम ग्लूकोमा के जितने भी पेशेंट्स, झामर के जो पेशेंट्स हैं उनके हम आँखों के प्रेशर और बाकी भी जो सारी इन्वेस्टिगेशंस हैं वो उन सब में उपलब्ध है। थैंक यू सो मच। અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ ખાતે આવેલ પૌરાણિક રોકડિયા હનુમાનજી મહારાજના મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વર નવગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આગામી તારીખ 21 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી શ્રીરામ મંદિર ખાતે શ્રીરામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા આયોજન અંતર્ગત હનુમાનજી નૂતન વિવિધ મહાપૂજન આરતી અને 22મીના રોજ સોમવારે અંદાળા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે અને 23 તારીખ મંગળવારના રોજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ સાથે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ સાંજે 23ના રોજ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તોને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। તમામ ધર્મકની જનતાને જણાવવાનું કે આગામી 21, 22 અને 23 તારીખના રોજ રોકડિયા હનુમાનજી મંદિર નવગામા ખાતે નવા મંડળ બની રહેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી એટલે કે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તમામ ધર્મકણી જનતાને આ દિવસોમાં પૂજામાં અને અન્ય વિધિમાં બેસવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તથા 23/4/2024 મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવ હોવાથી 50,000 માણસના ભંડારાનું આયોજન કરેલ હોય તમામ ધર્મકણી જનતાને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તેમજ 22/4/2024 રોજ નવા રામ દરબારની શોભાયાત્રા રાજહંસ સોસાયટી અંદાજથી નીકળી મંદિર નાગરી રોકડા મંદિર ખાતે પધારનાર છે તો એમાં પણ જોડાવા તમામ ધર્મપ્રિય જનતાને આમંત્રણ પાઠવીએ છીએ। આ પ્રોગ્રામમાં આ મંદિરમાં તમામ લોકો સાથ સહકાર આપે એવી ધર્મપ્રિય જનતાને નમ્ર વિનંતી। જય શ્રીરામ, જય શ્રીરામ। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અને પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવનદાસ સ્વામીના રૂડા આશીષ તથા શ્રી હરિ અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત વર્ય શુકમુનિ બહેનના માર્ગદર્શન હેઠળ સહૃદય બહેનોની અમરીશ શિબિર કાછિયા પટેલ વાડી જંબુસર ખાતે પ્રમુખ ધનુબેન ગાંધીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આયોજિત આ શિબિરમાં શુકમુનિ બહેને વર્ચ્યુઅલ આશીષ પ્રદાન કર્યા હતા। શિબિરની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના ધૂન થકી કરવામાં આવી હતી। મયુરી બહેને સેવા અંગે વાત કરતા જણાવ્યું હતું કે વિજ્ઞાન સ્વામીની યોગીજી મહારાજે 18 વર્ષ સેવા કરી, યોગી બાપાની હરિપ્રસાદ સ્વામીએ 10 વર્ષ સેવા કરી, તેમ પ્રબોધ જીવન સ્વામીએ હરિપ્રસાદ સ્વામીની ખૂબ સેવા કરી, તેમ કહી સેવા પરમો ધર્મ છે। પ્રબોધ જીવન સ્વામીની સેવા અંગે પ્રસંગ જણાવ્યો અને મહત્વ સમજાવ્યું હતું। નિમિષાબેન પટેલે નિષ્ઠા અંગે સમજાવતા પંજાબના દર્શનસિંહનું પ્રસંગ ટાંકી જીવનમાં ઓક્સિજનની જરૂર છે તેટલી જ સ્વાધ્યાય ભજનની અનિવાર્યતા છે અને પ્રબોધ સ્વામીજીના ગુણાનુવાદના પ્રસંગ સાથે જીવનમાં કોઈ પણ પ્રશ્ન સર્જાય તો ભજન કરવું જેનાથી ભૂંડા દેશકાળ ઉડી જાય છે, તેમ કહી પોતાના સ્વ અનુભવ જણાવ્યા હતા। અમીશાબેને પ્રબોધ સ્વામીના ગુણગાન ગાતા જણાવ્યું કે તેઓ મહંત છે પરંતુ મહંતાઈ નથી, દાસત્વની મૂર્તિ છે, છતાંય દાસત્વનું પ્રદર્શન નથી, તેઓ મહિમાની મૂર્તિ છે, દરેકનો મહિમા સમજે છે। આ સહિત જીવનમાં 2 સારા સાધુ, 4 હરિભક્તોની જીવનમાં અનિવાર્યતા, નિષ્ઠા, દાસત્વ, સભાનું મહત્વ, ઉપાસના અંગે જણાવ્યું હતું। મંડળ પ્રમુખ ધનુબેન ગાંધીએ ભગવાનના દરેક કાર્યમાં કેવી રીતે નિમિત્ત બનવું તે અંગે જણાવતા આપણા જીવનમાં અખંડ આનંદ રહે તે માટે સત્સંગ જરૂરી છે, પ્રબોધ સ્વામીના પ્રસંગો વર્ણવી હું તો નિમિત્ત માત્ર અને તાર લઈને હું 2 સૂત્ર આપ્યા છે। સ્વામી આપણને સગુણ સ્વરૂપ મળ્યા છે, શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની શ્રેષ્ઠ ઉપાસના આપી છે, તેનો મહિમા જણાવ્યો હતો। ભગવાન પ્રત્યે મનુષ્ય ભાવ ન આવવો જોઈએ, ભગવાન સુધી પહોંચવા માટે સંતો માધ્યમ છે, તે સીડીરૂપ કામ કરે છે, ભગવદી રાજી થાય તો ભગવાન રાજી થાય, આપણે માત્ર નિમિત્ત બનવાનું છે, તેમ જણાવ્યું હતું। શિબિરમાં શારદાબેન પટેલ, યુવા મહિલા કાર્યકર સુરેખાબેન પટેલ, કૈલાસબેન પટેલ, જયાબેન પટેલ તથા યુવતી કાર્યકર
સ્નેહલ ગાંધી, જસ્મિતા પટેલ સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા. હરિયક્ષા પ્રદેશ ચંબુસર વિભાગના બહેનોની, શરદઈ બહેનોની એક શિબિરનું આયોજન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તેમજ પ્રગટ ગુરુ હરિ પ્રભુજીવન સ્વામીજીના આશીર્વાદ અને અમારા પ્રાદેશિક સંત પૂજ્ય સુખમજીવનની આજ્ઞા અને માર્ગદર્શન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ બહેનો દ્વારા સેવા, ભક્તિ, સ્વાધ્યાય ભજન, નિષ્ઠા, સંબંધયોગ જેવા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું અને પ્રભુ સ્વામીજીના યુગ કાર્યમાં ગુરુભક્તિ, રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિ ઉત્તરોત્તર વધતી રહે અને નિમિત્ત સેવક થઈને જીવાય તેમજ અક્ષરધામની યાત્રા અમારી નિરંતર પ્રભુ તરફ ચાલતી જ રહે એ માટે પ્રભુચરણને પ્રાર્થના કરી, જેમાં જંબુસર વિભાગના 200 જેટલા બહેનોએ લાભ લીધો હતો. જય સ્વામિનારાયણ દાસના દાસ. અંકલેશ્વર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સુરતી ભાગોળ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સ્થળે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરાયું, જેમાં જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં હેલ્થ ચેકઅપ અને દવાઓ પણ આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન આયોજિત આ કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ઘર દીઠ જઈ લોકોને જાણકારી સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધનંજયભાઈ પટેલ, રેમોભાઈ મિસ્ત્રી, હરિભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફ્રી મેડિકલ ચેકઅપની સહાય મળતા સ્થાનિકો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો તથા મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય શ્રી રામ. આજે 14મી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજરોજ અંકલેશ્વરના સુરતી ભાગોર વિસ્તાર ખાતે સેવા વસ્તીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અહીંયાના સ્થાનિક રહીશોએ આ સેવાનો લાભ લઈ અને આ સેવાને સાર્થક કરી બતાવી છે. એના માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તમામ સેવા વસ્તીના રહીશોનો હૃદયપૂર્વક આભાર માને છે. જય શ્રી રામ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પિરામણ નાકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની 18 ગેસ બોટલો સહિત અન્ય સામગ્રી સાથે ધરપકડ કરી છે. અંકલેશ્વરમાં અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવે છે ત્યારે વધુ એક વખત પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં દુકાનમાંથી 18 નંગ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા. આ સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા. પોલીસે અંકલેશ્વરના વોરવાડ વિસ્તારમાં રહેતા મુસ્તફા શબ્બીર અંકલેશ્વરિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની દલિત આગેવાનોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત આગેવાનો સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતા. આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને દલિત આગેવાનોએ ફૂલહાર ચઢાવ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો તેમજ જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ પ્રસંગે ઉમેશ પંડ્યા, કમલેશભાઈ સોલંકી, ગિરીશભાઈ મકવાણા, હસમુખભાઈ રણા, એડવોકેટ એન્ડ નોટરી કમલેશભાઈ મકવાણા, ઘેરાભાઈ પરમાર, ત્રિનયન મકવાણા, મનહરભાઈ સોલંકી, નવીનભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ
જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્વિમિંગ પુલ આમ તો 10 મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ એપ્રિલ અને મે મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાય છે, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ કરવામાં આવ્યો હતો. રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્વિમિંગ પુલ આમ તો 10 મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ એપ્રિલ અને મે મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાય છે, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓનું વેકેશન પણ ચાલી રહ્યું છે, ત્યારે રાજપીપળાનો એકમાત્ર સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવ્યો છે. રાજપીપળા શહેરમાં એકમાત્ર સ્વિમિંગ પુલ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને શહેરના લોકો મોટી સંખ્યામાં આ સ્વિમિંગ પુલમાં સ્નાન કરી મજા માણવા અને સ્વિમિંગ શીખવા માટે આવતા હોય છે. સંસ્થાના સ્વિમિંગ કોચ, સ્વિમિંગ સ્ટાફ તમામ સભ્યોનું ધ્યાન રાખે છે અને સ્વિમિંગ કેવી રીતે કરવી એ શીખવાડવામાં આવે છે અને શીખવાડવા સાથે પાણીની શુદ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જે રીતે સાયકલિંગ, રનિંગ તેમજ એરોબિક્સ પ્રકારની કસરતો છે, તેવી જ રીતે સ્વિમિંગ પણ એરોબિક્સ પ્રકારની એક કસરત છે, જેનાથી હૃદય, ફેફસા તેમજ શારીરિક ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે. રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચાલુ કરવામાં આવેલ સ્વિમિંગ પુલમાં હાલ સ્વિમિંગ પુલની શરૂઆત થતાની સાથે જ બાળકો સહિત મોટેરા અને મહિલાઓનો ધસારો વધ્યો છે અને સવાર તથા સાંજની બેચમાં સ્થાનિકો તરણકુંડની મજા માણવા સાથે તરવાનું શીખી રહ્યા છે. આ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના તરુણ કુંડમાં શીખેલા બાળકો તરુણકુંડની સ્પર્ધામાં જિલ્લા લેવલે, રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્ર લેવલે પણ ભાગ લઈ ચૂક્યા છે, જે નર્મદા જિલ્લા માટે એક ગર્વની વાત છે. સ્વિમિંગ એ પ્રકારની કસરત છે જે નાના બાળકો સ્વિમિંગ શીખતા શીખતા તેઓને કસરત પણ થતી હોય છે, હેલ્થ માટે ખૂબ સારી છે. જેમ ફિટ રહેવા લોકો યોગ કરે છે તેમ સ્વિમિંગ પણ સૌ કોઈએ કરવું જોઈએ તેમ ડોક્ટરોનું પણ કહેવું છે. એજ માટે બહુ ફાયદાકારક છે, બાળકો વડીલો ફાયદાકારક છે, પણ જે 30 મિનિટ સુધી થાક્યા વગર ચાલી શકે અને જે થાક્યા વગર શ્વાસ ચડ્યા વગર સીડી ચડી શકતો હોય તે તમામ વ્યક્તિ સ્વિમિંગ કરી શકે. અને ખાસ આમ તો હું 4 સ્ટ્રોક છે, બટરફ્લાય, બેક સ્ટ્રોક, બ્રેસ્ટ સ્ટ્રોક અને ફ્રી સ્ટ્રોક, આમાં સૌથી શરૂઆત અમે ફ્રી સ્ટ્રોક જે કરી રહ્યા છીએ, જેથી કરીને ફ્રી સ્ટ્રોક છે એ બેઝિક સ્ટ્રોક છે. જ્યારે આપણે ઇસ્ટન પૂર્વે જ્યારે તાજને પણ તરતા નહોતું આવડતું, પણ જ્યારે એને પાણીમાં ધક્કો જે છે એ રીતે અમે બેસ્ટ વિભાજન કરી દીધું છે, જેથી લર્નર અને સ્વિમર બંને ભેગા ના થાય અને દરેક જણ બંને જણ વ્યવસ્થિત કોઓપરેટ કરીને એક સ્વિમિંગ કરી શકે, એટલા માટે બંને વિભાગો આપણે અલગ અલગ કરી શકાય. રિસોર્ટ પર ફરવા જાઉં તો મારાથી ઇઝીલી સ્વિમિંગ થાય, હું કરી શકું. શું નામ તારું? મારું નામ સૌરભ દર્શન કુમાર જોશી. જ્યારે સ્વિમિંગ પુલ ચાલુ થાય ત્યારથી જે લોકો કહે છે કે ચાલો પપ્પા આપણે સ્વિમિંગ પુલમાં જઈએ, તો છેલ્લા લગભગ 4-5 વર્ષથી જે છે એ લોકો અહીંયા આવે છે અને સ્વિમિંગ દરેક બાળકે શીખવું જ જોઈએ, માત્ર બાળકોએ નહીં મોટેરાઓએ પણ શીખવું જોઈએ. કારણ કે ક્યારેક કોઈક એવી આકસ્મિક ઘટના બને કે જ્યારે નદી કે તળાવની અંદર જે છે કોઈ આકસ્મિક ઘટના બને તો તે સમયે જો સ્વિમિંગ આવડતું હોય તો આપણે પોતાની જાતને પણ બચાવી શકીએ અને બીજાને પણ જે છે બચાવવામાં સહાયરૂપ થઈ શકીએ છીએ. એ છે ખૂબ સરસ એક્સરસાઇઝ છે, આખું બોડી જે છે એનાથી રિલેક્સ થઈ જાય છે અને એનાથી શારીરિક અને માનસિક જે છે એ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મારી સૌને વિનંતી છે કે દરેક પોતે પણ આવે અને પોતાના બાળકોને પણ જે છે સ્વિમિંગમાં લાવે. વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત શ્રી રામ જન્મોત્સવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આરતી ઉતારી હતી. ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત શ્રીરામ મહોત્સવમાં રોજ રાત્રે અલગ અલગ મહાનુભાવો દ્વારા ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવે છે, જે અંતર્ગત શનિવારે એડવોકેટ એન્ડ નોટરી રૂપલબેન મોદી, સહજાનંદ ડેરીના મુખ્ય સંચાલક પિનાકીનભાઈ ઠક્કર, ભરૂચ શહેર બ્રહ્મ સમાજના મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, ભરૂચ શહેર બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના કૌશિકભાઈ જોશી, હેમંતભાઈ જાદવ, સ્થાનિક આગેવાન વૈશાલીબેન જાદવ સાથે ખૂબ મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો હાજર રહ્યા હતા.
કર્મ વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશી દ્વારા ભગવાન શ્રી રામની પૂજા સાથે હનુમાનજી મહારાજની પણ પૂજા કરવામાં આવી હતી. આરતી તથા શ્રીરામ સ્તુતિ, શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને જય શ્રીરામ સહિત મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો આરતીમાં સામેલ થયા અને ધન્યતા અનુભવી હતી. સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી આયોજિત કરાઈ હતી. સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી આયોજિત કરાઈ હતી. ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવીબેન મિસ્ત્રી, સિનિયર કોચ રાજનસિંહ, દિવ્યેશ પરમાર, ભરૂચ શહેર મામલતદાર વગેરેએ સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સાયકલ સવાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ આ રેલીમાં જોડાયા હતા. આ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ પાંચ બત્તી, રેલવે સ્ટેશન, કસક સર્કલ, શીતલ સર્કલ, તુલસીધામ, સાંઈ મંદિર થઈ એસવીએમ સ્કૂલ, કોલેજ રોડ, ભોલાવ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ સર્કલ થઈ માતરિયા તળાવ પર પૂર્ણ થઈ હતી. આ રેલીમાં અંદાજિત 400થી પણ વધારે લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાયકલ રેલીમાં મતદાન જાગૃતિના બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનો સુધી આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવાનો સંદેશ આપી પ્રજાજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આંબેડકર જયંતિને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચની આલી સેવા વસ્તીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ મેડિકલ કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સેવા આપી હતી. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી અજયભાઈ વ્યાસ, રાહુલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ટેલર, સંદીપભાઈ મિસ્ત્રી, મનીષભાઈ પટેલ, આલી વિસ્તારના અજયભાઈ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ કેમ્પનો આશરે 1200થી વધુ લોકોએ લાભ લીધો હતો. મેન રજા ડૉક્ટરોની જે ટીમ આપણને જે સહયોગ આપી રહી છે, નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન તરફથી જે આપણને ડૉક્ટર ફાળવામાં આવ્યા છે, તદુપરાંત કેટલીક જગ્યાએ તો લોકલ વિભાગના પણ ડૉક્ટર આપણને ફાળવામાં આવ્યા છે અને પ્રાઇવેટ વિભાગના પણ ડૉક્ટર ફાળવામાં આવ્યા છે અને લોકો પોતાની સેવા આપી રહ્યા છે. તેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત પ્રાંતમાં આજે 66 સ્થળો ઉપર આ મેડિકલ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં 300 સ્થળો ઉપર. એટલે એવું કહેવાય, આ પહેલી વખત એવી ઘટના હશે કે એક જ સમયે જુદા જુદા સ્થાનો ઉપર 300 સ્થાનો ઉપર આટલું પ્રમાણમાં મેડિકલ કેમ્પ જે થઈ રહ્યો છે એની અંદર લાભાર્થીઓની જે સંખ્યા થવાની છે તે પણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે. મૂળ આની પાછળનો જે ઉદ્દેશ છે, લોકોની અંદર સ્વાસ્થ્ય માટેની જનજાગૃતિ લાવી અને પોતાના હેલ્થ પેરામીટરને રેગ્યુલર રીતે ચેકઅપ કરાવતા રહેવું, જેના કારણે ભવિષ્યમાં કોઈ નાની મોટી બીમારીઓને આપણે ટાળી શકીએ, આ એનો મેઇન ઉદ્દેશ છે. વિશ્વ હિન્દુ પરિષદનો સેવા વિભાગ ઘણા વર્ષોથી આ બધા કામ મૂળ સેવાના ભાવને જાગૃત કરી અને સમાજની સેવા કરવી એનો મેઇન ઉદ્દેશ છે અને સમાજ કલ્યાણથી રાષ્ટ્ર કલ્યાણ સુધીનો આ જે માર્ગ છે એની અંદર લોકોની સહભાગીતા વધે એ જાગરણ કરવાનો મેઇન ઉદ્દેશ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી. વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયા. સ્ટેશન નજીક આવેલ સમરસના પ્રતિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. કરજણના નિરોલી પાસે નર્મદામાં 3 લોકો ડૂબ્યા, એકનું મોત જ્યારે અન્ય 2 નો બચાવ. અગ્નિશમન સેવા દિનની ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા ઉજવણી. ભરૂચ ફાયર સ્ટેશન પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ફાયર વાહનોનું પૂજન કરાયું. ચાવજના સોસાયટી વિસ્તારમાં રાજકીય પક્ષોને પ્રચાર માટે પાબંદી, રહીશોએ બેનર લગાડી આક્રોશ વ્યક્ત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી.
આજે રવિવાર સાથે રજાના દિવસે 50,000થી વધુ શ્રદ્ધાળુ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટ્યા. વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો. હરણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓની સંખ્યા વધારવા સાથે લાઈફ જેકેટ ફરજિયાત કરાયા. ભરૂચના નર્મદા માર્કેટમાં આગ લાગતા દોડધામ. બંધ ગોડાઉનમાં પડેલા થર્મોકોલમાં લાગી આગ, આગમાં કોઈ જાનહાનિ નહીં. જીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.